આજે સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે કેવડિયા કોલોની ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વડાપ્રધાન મોદી હાજરી આપવાના છે. વડાપ્રધાન અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પહોંચી ચૂક્યા છે જ્યાં થોડીક જ ક્ષણોમાં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. 182 મીટર ઊંચી સરદારની પ્રતિમાની ચરણ પૂજા કરશે વડાપ્રધાન, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે પણ વડાપ્રધાન નિહાળવાના છે. કે વડિયા કોલોની ખાતે આજે અનેકવિધ રંગારંગ કાર્યક્રમો પણ યોજાવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આજે વડાપ્રધાન ત્યાં નિહાળશે. અધિકારીઓને પણ વડાપ્રધાન ત્યાં સંબોધન કરવાના છે. અનેકવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. કેવડિયા કોલોની ખાતે અત્યારે વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું. કેવડિયાથી સંવાદદાતા સોનલ અનડકર જોડાઈ ચૂક્યા છે. સોનલ, વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે કે કેમ અને હવે કઈ રીતના કાર્યક્રમો છે આગામી? જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વાર પહેલાં જ, જી 2 મિનિટ પહેલાં જ તેમનું જે હેલિકોપ્ટર છે તે અહીંયા લેન્ડ થયા છે. અમે અત્યારે કેવડિયા કોલોની ખાતે છીએ. હું આપને બતાવવા માગીશ, પીએમનો કોન્વોય હમણાં થોડી વારમાં જ અહીંથી પસાર થશે. જોઈ શકો છો જે પ્રકારે અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પોલીસનો, અને કોન્વોય આ માર્ગ પરથી હમણાં થોડી વારમાં જ પસાર થશે, જેના પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અને તમામ વાહનો જે છે તેને અટકાવી દેવામાં આવ્યા છે. અને આ કોન્વોયનો જે રસ્તો છે તે ખાલી કરાવવામાં આવ્યો છે. જોઈ શકાય છે જે રીતે અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે પીએમના કોન્વોયને નીકળવાની જે તૈયારી છે તે કરી દેવામાં આવી છે. તમામ વાહનોને કોન્વોયના માર્ગ પર જતા અટકાવવામાં આવ્યા છે. અને જોઈ શકાય છે પાછળ વાહનોની જે રીતે કતાર લાગી છે, પોલીસ વેનને પણ અટકાવવામાં આવી છે. પીએમ નરેન્દ્ર મોદીનો કોન્વોય થોડી વારમાં જ આ માર્ગ પરથી પસાર થવાનો છે, જેના પગલે તમામ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પીએમના આગમનના પગલે સમગ્ર કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તેવું લાગી રહ્યું છે હાલના તબક્કે, જે રીતે અહીંયા સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અને પીએમના કાર્યક્રમોની જો વાત કરીએ તો સવારે અત્યારે 8 વાગે તેઓ અહીંયા સૌપ્રથમ અત્યારે લેન્ડ થઈ ચૂક્યા છે અને હમણાં થોડી વારમાં જ તેમનો કોન્વોય અહીંથી પસાર થશે. કોન્વોયથી પસાર થયા બાદ તેઓ સૌપ્રથમ જે સરદારનું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં જઈને તેઓ પુષ્પાંજલિ કરશે. પુષ્પાંજલિ કર્યા બાદ સૌ પ્રથમ જે કાર્યક્રમ છે તે એકતા પરેડનો કાર્યક્રમ છે. એકતા પરેડ માટે ખાસ એક ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 5,000 લોકો એક સાથે બેસી શકે તેવી એક બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને સાથે સાથે જ એક વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે જેના પર બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના જે નેતાઓ છે તેઓ સમગ્ર જે પરેડ છે તેને નિહાળશે. હું આપને બતાવવા માંગીશ, પીએમનો કોન્વોય જે છે તે પસાર થઈ રહ્યો છે. થોડી વારમાં જ, થોડી ક્ષણોમાં જ જે અત્યારે જે પાયલોટ કાર છે તે આગળથી પસાર થઈ ચૂક્યા છે. થોડી ક્ષણોમાં જ પીએમનો જે કોન્વોય છે તે અહીંથી પસાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું હેલિકોપ્ટર અહીંયા કેવડિયામાં હેલિપેડ ખાતે લેન્ડ થઈ ચૂક્યા છે અને થોડી જ ક્ષણો પીએમનો કોન્વોય જે છે તે અહીંથી પસાર થશે. જોઈ શકાય છે સ્ક્રીન પર જે અત્યારે દ્રશ્યો, જે આ કોન્વોય પસાર થયો છે તે માર્ગ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. તમામ જે વાહનો છે અટકાવી દેવામાં આવ્યા છે અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પીએમના કોન્વોયના માર્ગ પર મૂકી દેવામાં આવ્યો છે. થોડી જ ક્ષણોમાં પીએમનો કોન્વોય અહીંથી પસાર થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોન્વોયનો પસાર થવાનો સમય હવે આવી ચૂક્યો છે. થોડી જ ક્ષણોમાં અહીંથી કોન્વોય પસાર થશે. ત્યારબાદ જે આ રોડ બ્લોક કરવામાં આવ્યા છે, જે બેરિકેડ મૂકવામાં આવ્યા છે તેને ખોલી નાખવામાં આવશે. તો કેવડિયા કોલોની ખાતે વડાપ્રધાનનું હેલિકોપ્ટર લેન્ડ થઈ ચૂક્યું છે. થોડીક જ ક્ષણોમાં વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ એકતા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એક વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં એક સાથે 5,000 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. ત્યારબાદ વડાપ્રધાન અધિકારીઓને પણ સંબોધવાના છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં વડાપ્રધાનના આગમનને લઈને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં થઈ રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને તમામ લોકોમાં એક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે.
મહત્વનું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ ની આજે 144મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને પણ એક વર્ષ પૂરું થયું છે. 31 ઓક્ટોબર 2018માં વડાપ્રધાનના હસ્તે જ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ થયું હતું, તેને પણ એક વર્ષ પૂરું થયું છે આજે. તે માટે પણ સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે 144મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, વડાપ્રધાન ખાસ હાજરી આપી રહ્યા છે. અનેકવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે કેવડિયા કોલોની ખાતે, જેમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. આપ જોઈ શકો છો વડાપ્રધાનના આગમનને લઈને જ્યાં એક તરફ ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, તો વડાપ્રધાનના આગમનને લઈને વડાપ્રધાનને આવકારવા માટે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોને પણ આપ નિહાળી શકો છો. અલગ અલગ નૃત્યની ઝાંખી પણ અહીં જોવા મળી રહી છે. અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. જી સોનલ, ફરીથી આપની પાસે આવું છું. જે પ્રકારે વડાપ્રધાન ગમે ત્યારે પહોંચવાના છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે, સૌથી પહેલાં તો સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ આપશે, ત્યારે કેવા કાર્યક્રમો ત્યાં યોજાઈ રહ્યા છે અને હાલ કેવો માહોલ કેવડિયા ખાતે જોવા મળી રહ્યો છે? જે હું આપને અત્યારે માહોલ બતાવવા માંગીશ, અમે અત્યારે કેવડિયા કોલોની ખાતે છીએ. હજુ થોડીક ક્ષણો પહેલાં જ અહીંથી પીએમનો કોન્વોય પસાર થયો છે. જોઈ શકાય છે પીએમના કોન્વોયના જવાના માર્ગ પર આ તમામ બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે અને તમામ જે વાહનો છે તેના માર્ગ પર જતા અટકાવી દેવામાં આવ્યા છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે આ તમામ વાહનોને અટકાવવામાં આવ્યા છે અને પીએમનો કોન્વોય જે છે તે અહીંથી પસાર થઈ ચૂક્યો છે, આ માર્ગ પરથી પસાર થઈ ચૂક્યો છે અને હવે પીએમ જે છે તે સરદાર સ્ટેચ્યુ ખાતે પહોંચે. થોડીક ક્ષણોમાં જ સરદાર સ્ટેચ્યુ ખાતે પહોંચ્યા બાદ, યુનિટી ખાતે પહોંચ્યા બાદ તેઓ જે તેમના ચરણ છે તેને પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ સૌપ્રથમ જે કાર્યક્રમ યોજાશે તે એકતા પરેડનો કાર્યક્રમ યોજાશે. એકતા પરેડમાં પીએમ હાજરી આપશે અને 2 કલાક સુધીનો આ કાર્યક્રમ છે. 10 વાગે આ કાર્યક્રમ પતશે, સાથે સાથે જ પીએમનું સંબોધન પણ આ કાર્યક્રમ દરમિયાન થવાનું છે. એક ખાસ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પરેડ પૂર્ણ થયા બાદ, પીએમનું સંબોધન પૂર્ણ થયા બાદ જે નેક્સ્ટ કાર્યક્રમ છે તેમાં એક શસ્ત્ર પ્રદર્શન જે અહીંયા યોજવામાં આવ્યું છે વિવિધ આર્મ્ડ ફોર્સિસ તરફથી, તે પ્રદર્શનનું તેઓ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે તેઓ IAS કોન્ફરન્સ જે અહીંયા યોજાવાની છે તેને સંબોધન કરશે 12 થી 2 વાગ્યા દરમિયાન અને ત્યારબાદ 3:30 વાગે ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં પણ પીએમ હાજરી આપશે અને 5 વાગે તેઓ અહીંથી વડોદરા જવા માટે રવાના થશે. જી બિલકુલ સોનલ, તો બીજી તરફ આજે સરદાર પટેલની જન્મજયંતિ અને સાથે જ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે છે. કેવડિયાના લોકોમાં અને ખાસ કરીને ગુજરાતની જનતામાં વડાપ્રધાનના આગમનને લઈને કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારે કેવા પ્રકારના કાર્યક્રમો વડાપ્રધાનના આગમનને લઈને જોવા મળી રહ્યા છે? કાર્યક્રમની જો વાત કરીએ તો મેં જેમ આપને હમણાં જણાવ્યું તેમ પીએમના જે મુખ્ય 4 કાર્યક્રમો છે તે આજના દિવસ દરમિયાન યોજાયા છે. અત્યારે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા કેવડિયામાં રહેવાના છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેવડિયાને એક રીતે જોવા જઈએ તો સમગ્ર કેવડિયા અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. સાથે સાથે જો લોકોના ઉત્સાહની વાત કરીએ તો પર્યટકોમાં ગઈકાલે પણ મંતવ્ય ન્યૂઝ સાથેની જે વાતચીત કરી પર્યટકોએ તેમાં એક અનેરો ઉત્સાહ પર્યટકોમાં જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અહીંયા છે અને ખાસ કરીને સરદારની જયંતિ પણ છે અને વધારે તો ટાઈમ મેગેઝિન તરફથી સૌથી વધુ મુલાકાત લેવાતા 100 સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળ્યું છે. એટલે આ તમામ બાબતો એક સાથે આજે સરદાર જયંતિ પર ભેગી થઈ છે, જેનો એક અનેરો ઉત્સાહ કેવડિયાવાસીઓમાં પણ જોવામાં આવી રહ્યો છે. કેવડિયાને આજે પ્રધાનમંત્રીના આગમનના પ્રસંગે તેમજ સાથે સાથે પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની જે પ્રધાનમંત્રીની એક નેમ હતી, એક મહેચ્છા હતી, તેના આધારે સમગ્ર કેવડિયાને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવા માટે થઈને અનેક આકર્ષણો અહીંયા ઉભા કરવામાં આવ્યા છે અને સાથે સાથે જ કહીએ કે જે રીતે અહીંયા કેવડિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, ખાસ કરીને રોશનીના ઝગમગાટની જો વાત કરીએ તો સમગ્ર કેવડિયાને ઇન્ટરનેશનલ કક્ષાની જે રોશની છે, જે લાઇટિંગ છે, તેનાથી સજાવવામાં આવ્યું છે, જેથી કરીને ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય પર્યટકો છે તેને પણ આકર્ષિત કરી શકાય. અને આજે જો પર્યટકોની જો વાત કરીએ તો આજે પ્રધાનમંત્રીની અહીંયા મુલાકાતના પગલે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે બંધ રાખવામાં આવ્યું છે. તેની મુલાકાત આજે પર્યટકો નહીં લઈ શકે, આજના દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવ્યું છે. પણ પીએમની મુલાકાત સંદર્ભે પણ આવતીકાલથી ફરીથી જે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. જી બિલકુલ સોનલ, આજે અનેકવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપવાના છે. વડાપ્રધાનની સાથે અન્ય કયા નેતાઓની પણ ઉપસ્થિતિ રહેવાની છે, કયા અધિકારીઓ હાજર રહેશે?
નેતાઓની જો વાત કરીએ તો ભાજપના જે મુખ્ય નેતાઓ છે તેઓ આજે હાજર રહેવાના છે, અને અધિકારીઓની જો વાત કરીએ તો તમામ જે આઈએએસ કોન્ફરન્સ અહીં યોજાવા જઈ રહી છે એટલે તમામ જે મુખ્ય અધિકારીઓ છે તેઓ પણ આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ખાસ કરીને અત્યારે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ જે રીતે અહીંયા માહોલ જોવામાં આવી રહ્યો છે. પીએમના આગમનના પગલે કેવડિયાનો જે આ રૂટ છે, વિવિધ પીએમના કોન્વોય તરફ જતા જે રૂટ છે તેને અત્યારે ક્લોઝ કરવામાં આવ્યા છે અને બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. લોકો જોઈ શકો છો ફરીને જઈ રહ્યા છે, લોકોની જે અત્યારે ભીડ જોવા મળી રહી છે પાછળના ભાગમાં તે લોકો ફરીને રસ્તો કેવડિયા તરફ જઈ રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જઈ રહ્યા છે. સરદાર જયંતી છે આજના દિવસે, અને સાથે સાથે જ પીએમનું અહીંયા કેવડિયા ખાતે આગમન થયેલું છે ત્યારે કેવડિયાવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવામાં આવી રહ્યો છે. સમગ્ર કેવડિયાને આજે શણગારવામાં આવ્યું છે, સજાવટ કરવામાં આવી છે, અને સાથે સાથે જ પીએમના આગમનના પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ.